હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો તુષાર ગજ્જર ફ્રોમ નરોડા એઝ યુઝઅલ ચેપ્ટર નંબર સિક્સ ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરતાનો ઉપયોગ કરીને ધાતુમાં ફેરવવા માટેની પદ્ધતિ સમજાવો પહેલાં આમાં એક શબ્દ ભણી ગઈએ રિડક્શન કરતા એટલે શું તો રિડક્શન કરતા પદાર્થ ધોરણ અગિયારમાં તમે ભણી ગયા છો કે જે રિડક્શન કરતા પદાર્થ હોય એ પોતાનું ઓક્સિડેશન કરે છે અને સામેવાળાનું રિડક્શન કરે છે અહીં બે રિડક્શન કરતા પદાર્થ છે આપણી જોડે એક કાર્બન મોનોક્સાઈડ અને બીજો કાર્બન આ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ધાતુના ઓક્સાઇડ સાથે સંયોજાય ત્યારે ધાતુનો એ મુક્ત કરે છે એ ધાતુને કેવી રીતે મુક્ત કરે છે તે ધાતુના ઓક્સાઇડમાંથી પોતે ધાતુ મેળવી લે છે અને ધાતુને મુક્ત કરે છે આપણે એક સમીકરણ જોઈએ એમએક્સ ઓ વાય એટલે કે આ એક ધાતુનો ઓક્સાઇડ છે એની સાથે કાર્બન સંયોજાય છે ગરમ કરવામાં આવે ત્યારે કાર્બન એ ઓક્સિજન સાથે સંયોજાય કાર્બન મોનોક્સાઇડ એટલે પોતાનું ઓક્સિડેશન કરે છે અને ધાતુ છૂટી પડે છે કેટલાક ધાતુ ઓક્સાઇડ સહેલાઈથી રિડક્શન પામે છે એટલા કે તેને ગરમ કરવાની વધારે જરૂર રહેતી નથી ઇટ્સ ફોર એક્ઝામ્પલ એફ ઇ થ્રી જ્યારે કેટલાકને રિડક્શન કરવા ઘણા મુશ્કેલ છે દાખલા તરીકે Al2O3 એલ થ્રી ઓક્સ રિડક્શન એટલે શું તો તમે અગિયારમાં ધોરણમાં ફરીથી એક આ ટોપિક ભણી ગયા છો કે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં જોઈશું તો ધાતુ આયન દ્વારા ઇલેક્ટ્રોન મેળવો જે ધાતુ આયન ઇલેક્ટ્રોન મેળવે તે હંમેશા રિડક્શન પામે છે ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા માટે કોઈ પણ કિસ્સામાં ગરમીની જરૂર પડે છે એટલે કે રિડક્શન માટે હંમેશા ગરમીની જરૂર પડે છે આ સાથે જ એક બીજો પ્રશ્ન છે ધાતુ કર્મવિધિમાં ઉષ્માગતિકીય સિદ્ધાંતોનો ઉપયોગ કરીને પ્રક્રિયાની સ્વયંભૂતા સમજાવો આ પ્રશ્ન પણ તમે ધોરણ અગિયારમાં થર્મોડાયનેમિક્સ ચેપ્ટર બની ગયા છો એમાં કોઈપણ રાસાયણિક પ્રક્રિયા સ્વયંભૂ પ્રક્રિયા થવા માટે ગિપ્સની મુક્ત ઉર્જાનો ઉપયોગ થાય છે ઉષ્મીય રિડક્શન તાપ ધાતુ કર્મવિધિમાં તાપમાનના વિચરણ માટે અને આપેલ ધાતુ ઓક્સાઇડ માટે કયું તત્વ યોગ્ય રહેશે તે અંગેનું અર્થઘટન ગિપ્સ ઉર્જા એટલે કે કયું તત્વ એ આપણે રિડક્શન કરતા તરીકે વાપરી શકીએ તેનો અર્થઘટન આપણને ગિપ્સની ઉર્જાથી આપણે જાણી શકાય છે ધાતુનો કોઈ ઓક્સાઇડ છે એમ એક્સ ઓ વાય એનું ઉષ્મીય રિડક્શન સરળતાથી થાય તે માટે યાદ કરો તમે ધોરણ અગિયારમાં ગિપ્સની મુક્ત ઉર્જા ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ હોય તો રાસાયણિક પ્રક્રિયા આપ મેળે થાય એ જ સિદ્ધાંતનો આપણે અહીં ઉપયોગ કરવાનો છે વધુમાં ડેલ્ટાજીનું સૂત્ર છે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ડેલ્ટાજીમાં ડેલ્ટા એચ એ નો ફેરફાર ટી એટલે તાપમાન અને ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપી ફેરફાર ઉપરોક્ત સમીકરણમાં જ્યારે તમે ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ આવે ત્યારે જ કોઈપણ પ્રક્રિયા આપમેળે આગળ થશે હવે એનું ઉદાહરણ તરીકે જોઈએ જો ડેલ્ટા એસ ધન છે આથી તાપમાન વધારવામાં આવે તો એન્ટ્રોપી વધે છે આથી ટી ડેલ્ટા એસ પણ વધશે ટી ડેલ્ટા નું ઋણ મૂલ્ય વધશે તેથી ડેલ્ટા એચ ઇઝ અ લેસ દેન ટી ડેલ્ટા એસ થશે એટલે કે ટી ડેલ્ટા નું મૂલ્ય વધારે થશે ટી ડેલ્ટા ની આગળ માઇનસ છે જેના કારણે ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ મળશે અને જો ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ મળશે તો પ્રક્રિયા આપમેળે થશે બીજો પ્રશ્ન બીજો ટોપિક જો બે પ્રક્રિયાઓ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શનની યુગ્મન પ્રક્રિયા એટલે કે બે પ્રક્રિયાનો આપણે સરવાળો કરીએ યુગ્મન કરીએ એકંદર પ્રક્રિયા માટે જો ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ મળે તો પણ પ્રક્રિયા સરળતાથી થાય છે આ રીતનું ઓક્સિડેશન રિડક્શન યુગ્મન હજુ સુધી આપણે ભણ્યા નથી એ આવતીકાલના લેક્ચરમાં જે સૌથી અગત્યનો મુદ્દો ગિપ્સ ઉર્જા વિરુદ્ધ પીનો આલેખ જેને એલિંગહામ ડાયાગ્રામ તરીકે ઓળખાય છે તે માટે આપણે આવતીકાલના લેક્ચરમાં સમજીશું આજે આપણે એક વસ્તુ ભણ્યા રિડક્શન પદાર્થ તરીકે કયા બે પદાર્થો વપરાય છે તો કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ એ રિડક્શન કરતા